હાલ એક મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે. ટેકનોલોજીના આ સમયમાં સાયબર ક્રાઇમ પણ ઝડપથી વધી રહ્યા છે. રોજ ઓનલાઈન ફ્રોડ અને સ્કેમના કેસ સામે આવી રહ્યા છે. ઓનલાઈન ફ્રોડને અંગે હવે સરકાર સખ્ત બની ગઈ છે. તેના પર લગામ કસવા માટે કેન્દ્ર સરકાર સતત નવા નવા પગલાં ભરી રહી છે. ત્યારે હવે ભારત સરકારે ગૂગલને પ્લે સ્ટોરમાંથી ફ્રોડ લોન એપ્સને હટાવવાની અપીલ કરી હતી. સરકારની માંગ પર કાર્યવાહી કરતા હવે ગૂગલે પ્લે સ્ટોરમાંથી લગભગ 2500 એપ્સને હટાવી દીધી છે. ગૂગલે પ્લે સ્ટોરમાંથી 2500 એપ્સને હટાવી ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં પ્લે સ્ટોરમાંથી હટાવવામાં આવી તે એપ્સ વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા લાંબા સમયથી ફ્રોડ લોન એપ્સને હટાવવાનું પ્લાનિંગ કરી રહી હતી. આજે એપ્સને હટાવવામાં આવી તે લોકોને લોન આપવાના નામે છેતરપિંડીનો શિકાર બનાવતી હતી. નાણામંત્રીએ જણાવ્યું હતું કે RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારત સાથે એપ્સની વ્હાઇટ લિસ્ટ જારી કર્યું હતું. આ યાદીને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ ગૂગલ સાથે શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે છેતરપિંડી કરનારી ફ્રોડ લોન એપ્સને નિયંત્રિત કરવા માટે સરકાર ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને બીજી રેગ્યુલેટરી ઓથોરિટી સાથે મળીને કામ કરી રહી છે. તો હાલ માટે એટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.